હાલો પ્રભુ જાવ હવાર પડી ગયું દ્વારકાથી ટ્યુશન એટલે હું વંશી આવી ઘેરે માથું દુખે મેં ઘડી માથું ને હતી એટલે અમે નીકળી ગયા દવાખાને ખબર નહીં વંશી અને ડોક્ટરે કઈક વાત કરી ઇંગ્લિશમાં મને તો બધું માથે થી જુ એટલે ખબર પડી કે દવા લેવાની છે ડોક્ટર કે ચિકન પોક્સ નીકળ્યો છે મેં કીધું અમે વેજીટેરિયન સહ્યું અમને ચિકન પોક્સ નો થાય અમને પાલક પોક્ષ થાય ડોક્ટર કે પછી બાજુમાં જ માર્કેટ હતું એટલે ભાભી કે લો હું અહીંથી ફળ લઈ લઉં આ ગાડી ના પોલીસ વાળા લોક મારી જશે જોઈ હવે ત્યાં સુધી મેન વંચી માથા ભટકાયા મારા રોયા કોણ આ ગાડીને લોક મારી ગયું છે ગાડી ઠેકાણે મુકાય ને ઠેકાણે પડી જાય થોડુંક એનું જ્યુસ પાઈ દીધું સો રૂપિયા લિટર આવે હો પછી અમે આવી ગયા ઘરે ઘરે આવીને ચા નાસ્તો કર્યો પછી અમારે કબૂતરા બહુ હેરાન કરતા હતા એટલે મેં જાળી ફીટ કરવાનું કામ ચાલુ કર્યું જો આમ અડધી ફીટ કરી છે હવે લોક મારવાનું બાકી હા કબૂતરી હવે અંદર આવીને દેખાડ લે પછી હેતુ બે જોઈને ટાર્જન બનાવવા હાલે નહીં ઉડે વંશી ના તાવ માપો એકસો બે હતો એટલે હું ને તું દવા લેવા ગયા જાળીમાં મારવાના લોક લઈ લીધા હાર્ડવેર માંથી એ વાહ બાપુ વાહ ગાડીને સોફો બનાવી દીધો કામ બતાવીને પ્રભુને યાદ કરી લીધા જય દ્વારકાધીશ આ બાજુ ટમેટાની બલી ચડી ગઈ અને બીજી બાજુ સકરિયા શેકાતા હતા હા ગુલાબી સકરિયા આવે ધોળા નો મળે એટલે ધોળામાં ધોળા સકરિયા મળે ધોળા સકરિયા મુંબઈમાં ન મળે ખાઈ પીન ભાઈ કંઈક નવી ગેમ લઈને બેઠો મેગ્નેટ વાળી તડતડ તડતડ થાય આજની ટીપ કંઈક એવી છે મૂર્ખાઓ પાસે વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠક્કો સાંભળવો વધારે ફાયદાકારક છે બધા સીધા રામ અને જય દ્વારકાધીશ